हर समस्या का कोई ना कोई हल जरूर होता ओके नमस्कार विद्यार्थी मित्रों, આગળ આપણે ગયા લેક્ચરમાં હેનરીનો નિયમ જોયો હતો. જરા એકવાર રિવિઝન કરી લઈએ. હેનરીનો નિયમ, હેનરીએ દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો સંબંધ આપ્યો હતો. નિયત તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો સંબંધ હેનરીએ આપ્યો હતો. દ્રાવ્યતાને આપણે મોલ્સમાં લીધી હતી, દબાણને આંશિક દબાણમાં લીધું હતું, એટલે આપણને સૂત્ર મળ્યું હતું પી પ્રોપોર્શનલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ કેએચ ઇન ટુ એક્સ. આપણે એક આલેખ જોયો હતો, બરાબર છે, અને એ આલેખના આધારે આપણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જેમ તાપમાન વધે તેમ કેએચ નું મૂલ્ય વધે, અને જેમ કેએચ નું મૂલ્ય વધે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતામાં શું થશે, ઘટાડો જોવા મળશે, બરાબર છે. ઓકે, હવે આજે જોઈએ છે હેનરીના નિયમના અનુપ્રયોગો. ચલો, અનુપ્રયોગો એનો મતલબ કે એનો ઉપયોગ ક્યાં કરી શકાય છે એની વાત કરીએ તો અહીંયા આપણને ત્રણ અનુપ્રયોગો આપ્યા છે. ચલો પ્રથમ અનુપ્રયોગની વાત કરીએ તો પહેલો અનુપ્રયોગ છે કે હળવા પીણા અને સોડા વોટરમાં CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે બોટલને ઊંચા દબાણે ભરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફાઉન્ટેન સોડાની આગળ ઉદાહરણની વાત કરી. ફાઉન્ટેન સોડા છે, કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ છે, એ કોલ્ડ ડ્રિંક્સમાં શું કરવામાં આવે છે, CO2 વાયુ દ્રાવ્ય કરવામાં આવે છે. અહીંયા દ્રાવ્યતા અને દબાણ, તો જેટલું દબાણ વધારે હશે એટલી CO2 વાયુની સાંદ્રતા કેવી હશે, વધારે. દબાણ વધારે હશે, દ્રાવ્યતા વધારે હશે. જેટલું દબાણ વધારે તેટલી CO2 વાયુની દ્રાવ્યતા વધારે હશે, દેટ મીન્સ કે એની સાંદ્રતા કેવી હશે, વધારે હશે. અને જેટલું દબાણ ઓછું હશે એટલી CO2 વાયુની પાણીમાં દ્રાવ્યતા કેવી થશે, ઓછી થશે. તો અહીંયા હેનરીનો નિયમનો ઉપયોગ થાય છે, એટલે હળવા પીણા અને સોડા વોટરમાં CO2 વાયુની સાંદ્રતા વધારવા માટે તેમને બોટલને ઊંચા દબાણે ભરવામાં આવે છે. આ પણ એક અનુપ્રયોગ છે હેનરીના નિયમના આધારે. ઓકે, સૌથી અગત્યની વસ્તુ બીજો અનુપ્રયોગ છે. ચલો બીજા અનુપ્રયોગની વાત કરીએ તો તમને ખબર છે કે જેમ આપણે દરિયાની સપાટીથી નીચેની તરફ જઈએ, તો દરિયાની સપાટીથી નીચે તરફ જઈએ એટલે શું થાય, દબાણ વધે. તો ફરીથી હેનરીના નિયમ ઉપર આવી જાઓ, દબાણ વધે તો દ્રાવ્યતામાં શું થાય, વધારો જોવા મળે છે. જ્યારે પણ સ્કુબા ડ્રાઈવર એ પાણીમાં નીચે ઊંડા તરફ જાય છે ત્યારે શું થાય છે કે દરિયાની સપાટીથી, બરાબર છે, અંદરની તરફ નીચેની તરફ જાઓ એટલે શું થાય કે દબાણ વધે, અને દબાણ વધે એટલે જેને એને શ્વાસમાં જે પણ હવા લીધી હોય એ વાયુની પ્રવાહીમાં એટલે કે લોહીમાં દ્રાવ્યતામાં શું થાય છે, વધારો જોવા મળે છે. આપણે જોઈએ છીએ કેટલાક મરજીવાયુઓ એવા હોય કે લાંબો શ્વાસ રોકીને અંદર દરિયાની અંદર અથવા તો નદીમાં ઊંડે સુધી ડૂબકી મારે છે, કે જેટલા નીચે તરફ જાય તેમ તેમ શું થાય છે કે દબાણ વધે, ને દબાણ વધે એટલે તેમના લોહીમાં જે પણ વાયુ છે, બરાબર છે, શ્વાસમાં લીધેલો વાયુ છે એની દ્રાવ્યતામાં શું થાય છે, વધારો જોવા મળે છે. હવે જ્યારે દરિયાની તળિયે જાય અને ફરી પાછો ઉપર આવે તો ઉપર એ ઝડપથી આવે છે, ઝડપથી આવવા માટે પ્રયત્ન કરે. તો જ્યારે એ ઉપર ઝડપથી આવવા પ્રયત્ન કરે તો જેમ દરિયાની સપાટીથી નીચે તરફ જઈએ તો શું થાય કે દબાણ વધે, એના કરતા ઊંધું એ મરજીઓ દરિયાની સપાટી તરફ આવે એટલે શું થાય, દબાણ ઘટે. દબાણ ઘટે એટલે શું થાય કે જ્યારે પણ દબાણ ઘટે એટલે લોહીની અંદર જે પણ દ્રાવ્યતા છે વાયુની એ દ્રાવ્યતામાં શું થશે, ઘટાડો જોવા મળશે. જ્યારે મરજીઓ એ સપાટી ઉપર, પાણીની સપાટી ઉપર ઝડપથી આવા પ્રયત્ન કરે છે ત્યારે શું થાય કે જે પણ એને શ્વાસમાં હવા લીધી છે એ હવાની લોહીમાં દ્રાવ્યતામાં શું થાય છે, ઘટાડો જોવા મળે. અને ઘટાડો, ઝડપથી ઘટાડો જોવા મળે છે, અને ઝડપથી ઘટાડો જોવા મળે છે એટલે જે પણ નાઇટ્રોજન વાયુ છે, નાઇટ્રોજન વાયુના પરપોટા લોહીની અંદર જોવા મળે છે. તો ઝડપથી જે વાયુ લોહીની અંદર દ્રાવ્ય થયો હતો એ ફરી પાછો કેવો બને છે, અદ્રાવ્ય બને છે દબાણ ઘટવાના કારણે. અને ઝડપથી અદ્રાવ્ય બને છે એટલે બબલિંગ થાય છે, એટલે કે પરપોટા જોવા મળે છે. અને પરપોટા જોવા મળે છે તો આ પરપોટા શું કરે છે કે જે પણ આપણા લોહીના વહનની નળીઓ છે એ નળીઓને બ્લોક કરે છે, અને બ્લોક કરે છે એટલે આ પરિસ્થિતિને બેન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે પીડાકારી અને જીવનને કેવી હોય છે, ભયરૂપ. અહીંયા પણ આપણે હેનરીનો નિયમનો ઉપયોગ કરીએ કે દબાણ વધે તો દ્રાવ્યતા વધી, ને દબાણ ઘટે તો શું થયું, દ્રાવ્યતા ઘટી. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ યાદ રાખજો, બેન્ડ્સ એક માર્ક્સમાં સવાલ પૂછી શકાય. બેન્ડ્સ એટલે શું, તો જ્યારે પણ મરજીવા શરીરની અંદર નીચે તરફ ડૂબકી લગાવે છે ત્યારે શું થાય કે વાયુની લોહીમાં દ્રાવ્યતા વધે, અને ઉપર તરફ આવે એટલે શું થાય કે દબાણ ઘટે, એટલે લોહીની વાયુમાં દ્રાવ્યતા ઘટે. જે સમયે દ્રાવ્યતા ઘટે તે સમયે શું થાય, જે પણ નાઇટ્રોજન વાયુ છે નાઇટ્રોજન વાયુના પરપોટા લોહીમાં જોવા મળે છે. તો આ પરપોટા શું કરે, નળીને બ્લોક કરે, ને બ્લોક કરે
આ સ્થિતિને શું કહેવામાં આવે છે? બેન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે પીડાકારી અને જીવનને ભયરૂપ છે. ઓકે, તો આ થયો પ્રોબ્લેમ કે ભાઈ ભયકારી છે, બેન્ડ્સ જોવા મળે છે, બરાબર છે. આને વસ્તુને આપણે દૂર કરવી હોય તો આપણે શું કરવું પડે? કે જ્યારે પણ મરજીવાઓ એ દરિયામાં ડૂબકી મારે છે ત્યારે તેઓ પોતાની સાથે ઓક્સિજનની બોટલ લઈ જાય છે. તો એ ઓક્સિજનની બોટલમાં જે પણ નાઇટ્રોજનનું પ્રમાણ હોય, બરાબર છે, વાયુનું પ્રમાણ છે, એ વાયુનું પ્રમાણ કેવું કરી નાખવામાં આવે છે? ઓછું કરી નાખવામાં આવે છે. આપણને ખબર છે કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78%, બરાબર છે. જ્યારે અહીંયા કેટલું છે? 56.2. જ્યારે પણ મરજીવાઓ દરિયામાં ડૂબકી લગાવે છે ત્યારે આવા બેન્ડ્સ ન બને, એટલે કે આવા બેન્ડ્સ બનતા અટકાવવા માટે શું કરવામાં આવે છે? કે જે પણ સ્કુબર ડ્રાઈવર હોય એ વાયુની ટાંકી હોય એ ટાંકીમાં હિલિયમ વડે મંદ કરેલી હવા ભરવામાં આવે છે. તો અહીંયા જે પણ ટાંકી છે હવાની, એ હવાની ટાંકીમાં ત્રણ પ્રકારના વાયુ છે. એક છે હિલિયમ, એક છે નાઇટ્રોજન અને ત્રીજું છે ઓક્સિજન. વિદ્યાર્થી મિત્રો, આને આપણે જો પરમાણ્વીય ક્રમાંકની રીતે યાદ રાખીએ તો આનો પરમાણ્વીય ક્રમાંક 2 છે, આનો 7 છે અને આનો 8 છે. ક્રમમાં યાદ રહી ગયું? તો પહેલો શું આવશે? હિલિયમ, પછી નાઇટ્રોજન અને પછી ઓક્સિજન. હવે ઓક્સિજનનું પ્રમાણ છે એ કેટલું છે? 32.1%. નાઇટ્રોજનનું પ્રમાણ છે 56.2% અને હિલિયમનું પ્રમાણ છે 11.7%. તો વિદ્યાર્થી મિત્રો, આ ટકાવારી યાદ રાખજો. એક માર્ક્સના એમસીક્યુમાં અથવા તો એક માર્ક્સના પ્રશ્ન ટૂંક જવાબી પ્રશ્નની અંદર તેને પૂછી શકાય કે મરજીવાઓ પોતાની સાથે જે પણ હવા ભરેલી ટાંકી લઈ જાય છે એમાં કયા કયા વાયુઓ ભરવામાં આવે છે અને તેમાં તેનું પ્રમાણ ટકાવાર કેટલું હોય છે, એ પ્રમાણે પ્રશ્ન પૂછી શકાય. તો એક અગત્યની વસ્તુ છે ને, નોટ કરીને રાખજો, બરાબર છે. ઓકે, આ વાત થઈ કે દરિયાની નીચે ડૂબકી લગાવે એની વાત. હવે વાત કરીએ છે સેમ વસ્તુ કે જે પર્વતારોહકો છે, બરાબર છે. તો એ જ પ્રમાણે પર્વતારોહકો એ શું થાય છે કે જમીનની સપાટીથી ઉપરની તરફ જાય, ઊંચા પર્વતો ઉપર ચડે. તો જો દરિયાની સપાટીથી નીચે તરફ જાઓ તો દબાણ વધે, પણ ઉપર તરફ જાઓ તો શું થાય? દબાણ ઘટશે, બરાબર છે. પર્વતારોહકો જમીનની ઊંચાઈ તરફ જાય, સોરી, જમીનથી ઊંચાઈ તરફ જાય તો હવાનું દબાણ શું થાય? ઘટે. ચલો, દબાણ વધે તો દ્રાવ્યતા વધે. અહીંયા શું થાય છે? દબાણમાં ઘટાડો જોવા મળે છે. દબાણમાં ઘટાડો જોવા મળશે એટલે લોહીમાં જે પણ ઓક્સિજન વાયુ છે એની દ્રાવ્યતા કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ચલો, પેલામાં દ્રાવ્યતા વધતી હતી, અહીંયા દ્રાવ્યતા ઘટે છે. લોહીમાં ઓક્સિજનની દ્રાવ્યતા ઓછી થાય એટલે એનો મતલબ શું થયો? તો કે આપણે જે પણ શરીરની પેશીઓ છે એ પેશીઓ સુધી ઓક્સિજન ઓછો પહોંચે, એટલે કે ઉત્તેજક પેશીઓની અંદર ઓક્સિજનની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે, જે પર્વતારોહકો માટે નબળાઈ બનવાની અને સ્પષ્ટ ન વિચારવાની શકવા માટે કારણભૂત બને છે. આ લક્ષણને એનોક્સિયા બીમારી તરીકે ઓળખવામાં આવે છે. બેન્ડ્સ પરિસ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય? દરિયાની સપાટી નીચે તરફ જાઓ ત્યારે. અને એનોક્સિયા ક્યારે ઉત્પન્ન થાય? જમીન સપાટીથી ઉપરની તરફ જાઓ, બરાબર છે. પર્વતારોહકો માટે એનોક્સિયા અને મરજીવા માટે બેન્ડ્સ. આ બે શબ્દો ઉપર ધ્યાન રાખજો. વિદ્યાર્થી મિત્રો, આ થયો હેનરીના નિયમના અનુપ્રયોગો. ઓકે, હવે આગળ જોઈએ તો 2 માર્ક્સની અંદર હેનરીના નિયમના દાખલા પૂછાય છે. આપણે કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીએ, બરાબર. તો શરૂઆત કરીએ દાખલાની. દાખલા માટે આપણે સૌથી પહેલા રકમ જોઈએ. તો ઉદાહરણ નંબર 2.4ની વાત કરીએ. તો ઉદાહરણ નંબર 2.4માં છે કંઈક આ પ્રમાણે છે કે જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે? વિદ્યાર્થી મિત્રો, આપણો સવાલ છે 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે? આ શબ્દ ઉપર ધ્યાન આપો. આપણે નાઇટ્રોજન વાયુના મોલ તો શોધવાના છે, પણ કયા એકમમાં શોધવાના છે? મિલીમોલ. આ વસ્તુ અગત્યની છે. એવું ધારો કે નાઇટ્રોજન 0.987 bar આંશિક દબાણ સર્જે છે અને નાઇટ્રોજન માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક 76.48 kilobar આપ્યો છે. આ બીજી અગત્યની વસ્તુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી પહેલા કેમેસ્ટ્રીમાં ધ્યાન આપો. કોઈ પણ દાખલા ગણવા હોય તો દાખલા ગણવા માટે શું જરૂરી છે? કે પ્રશ્નને પહેલા બરાબર ધ્યાનથી જુઓ, એને વાંચો, એની અંદર જે પણ માહિતી આપી છે તેને અલગ અલગ તારવો, એટલે તમારે શું આપેલું છે અને શું શોધવાનું છે, બરાબર છે, એ બંનેનો તમને
ख्याल आवशे। तो फरीथी आपणे रकम वाँचीए, आपणने कीधुं छे कि नाइट्रोजन वायुने 293 केल्विन तापमाने पाणीमांथी पसार करवामां आवे तो 1 लीटर पाणीमां એટલે આપણને પાણીનું કદ આપ્યું છે, બરાબર છે। કેટલા મિલીમોલ ઓગળશે નાઇટ્રોજન વાયુ એ આપણે શોધવાનું છે। એનું આંશિક દબાણ નાઇટ્રોજન વાયુનું આપેલું છે 0.987 bar, અને તેના માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપેલું છે 76.48, પણ અહીંયા એકમ કયો છે? કિલો બાર। આ વસ્તુ મિત્રો ધ્યાન રાખજો, જો તમે કિલો બારના બદલે એકલું બાર લખીને આવશો તો જવાબ ખોટો આવશે, બરાબર છે। એટલે આ કિલો બારને ધ્યાનમાં રાખશો। ઓકે, હવે આ માહિતીને આધારે આપણે કઈ રીતે દાખલો ગણવાનું છે તે મેં તમને કીધું તેમ દાખલાની અંદર રકમ વાંચીએ એટલે કેટલીક વસ્તુ આપણને આપેલી હોય અને આપણે ધ્યાનથી વાંચીએ એટલે આપણને ખબર પડે। આપણે શરૂઆતમાં જોઈએ પાણીનું કદ કેટલું આપ્યું છે, તો કે 1 લીટર આપ્યું છે। હવે પાણી માટે ઘનતા 1 છે એટલે 1 લીટર બરાબર 1 કિલોગ્રામ થશે, અને 1 કિલોગ્રામ બરાબર કેટલા થયા ગ્રામ? 1000 ગ્રામ। આપણે પાણીનું કદને ગ્રામમાં ફેરવીએ તો કેટલા થાય? 1000 ગ્રામ થાય। ઓકે, ત્યારબાદ નાઇટ્રોજન વાયુનું આપણને આંશિક દબાણ આપ્યું છે 0.987 bar, કેએચ ની વેલ્યુ આપી છે 76.48 કિલો બાર। ચલો કિલો છે એટલે આપણે શું કરીશું, એને ઇન્ટુ 10^3 કરી દઈશું એટલે આપણો એકમ બારમાં થઈ જશે। અને નાઇટ્રોજન વાયુના કેટલા મિલીમોલ પાણીમાં ઓગળશે એ આપણે શોધવાના છે। ઓકે, આગળ આપણે ભણ્યા તે પ્રમાણે હેનરીના નિયમનું સૂત્ર છે કે પી બરાબર કેએચ ઇન્ટુ એક્સ। તો પી ઓફ નાઇટ્રોજન વાયુ એટલે કે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ બરાબર કેએચ ગુણ્યા એક્સ એટલે મોલન્સ, કોના? નાઇટ્રોજનના, નાઇટ્રોજનના મોલન્સ થઈ ગયા। ઓકે, હવે આપણે રકમમાં વેલ્યુ મૂકીએ, તો વેલ્યુ મૂકીએ તો અહીંયા આપણને આંશિક દબાણ આપ્યું છે, કેટલું આપ્યું છે? 0.987 બરાબર કેએચ ની વેલ્યુ આપી છે 76.48 × 10³ થઈ ગયું। હવે એક્સ ઓફ N2, એક્સ એટલે શું? મોલન્સ, કોના? નાઇટ્રોજનના। તો આપણે શરૂઆત બાજુમાં માહિતી જોઈએ, તો સૌથી પહેલા આપણે અહીંયા એક્સ ઓફ N2 ની વેલ્યુ શોધવી છે, તો આપણે પહેલા લખીએ કે એક્સ ઓફ N2 એટલે કે નાઇટ્રોજનના મોલ અંશ, જો નાઇટ્રોજનના મોલ અંશ એટલે તો એક ઘટકના મોલ છેદમાં કુલ મોલ। આપણે નાઇટ્રોજન માટે મોલ અંશની વાત કરીએ છીએ, આપણે શું લખીશું? તો કે નાઇટ્રોજનના મોલ છેદમાં કુલ મોલ, કુલ મોલ એટલે કે નાઇટ્રોજનના મોલ વત્તા પાણીના મોલ। નાઇટ્રોજનના મોલ તો અહીંયા આપણને કોઈ જગ્યાએ વજન કે એવું કદ કશું આપ્યું નથી, તો આપણે શોધવાનું છે, અને શોધવાનું છે એટલે આપણે એને ધારી લઈએ છીએ। ધારો કે નાઇટ્રોજનના મોલ સ્મોલ n છે, જો પાણીના મોલની વાત કરીએ તો મોલ એટલે વજન છેદમાં અણુભાર, પાણીમાં આપણને કદ આપ્યું છે 1 લીટર બરાબર 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, અહીંયા વજન કેટલું થયું? 1000 ગ્રામ, અને પાણીનો આણ્વીય દળ અથવા તો મોલર દળ કેટલો છે? 18, પાણીના મોલ કેટલા થયા? 55.55। આ બંને વસ્તુ ઉપર મૂકી દો, મોલન્સ બરાબર નાઇટ્રોજનના મોલન્સ બરાબર નાઇટ્રોજનના મોલ છેદમાં કુલ મોલ, નાઇટ્રોજનના મોલને આપણે સ્મોલ n ધાર્યા છે, છેદમાં કુલ મોલ એટલે સ્મોલ n વત્તા 55.55। ઓકે, અગત્યની વસ્તુ, જે પણ કુલ મોલ છે એમાં 55.55 એ દ્રાવકના મોલ છે અને સ્મોલ n એ દ્રાવ્યના મોલ છે। જે પણ દ્રાવ્યના મોલ છે એ દ્રાવકની સરખામણીમાં ઘણા બધા ઓછા હશે, અને ઓછા હોય છે આપણે તેને શું કરીએ છીએ? અવગણીએ છીએ। તો અહીંયા આખી રકમમાંથી આ n નું મૂલ્ય આપણે અવગણીએ તો x ની વેલ્યુ મળશે x બરાબર n છેદમાં 55.55, આ વેલ્યુ આપણે અહીંયા બેસ કરી દઈશું, બરાબર છે। ઓકે, તો આંશિક દબાણ આવી ગયું, એચ નું મૂલ્ય આવી ગયું, મોલન્સ આવી ગયું, તો 1, 2 અને 3 વસ્તુ છે આપણે કોને સૂત્ર કરતા બનાવવાના છે? સ્મોલ n ને। તો આપણે સ્મોલ n ને સૂત્ર કરતા બનાવીશું તો સ્મોલ n બરાબર શું લખાશે? કે આ ક્રોસ ગુણાકારમાં જશે એટલે 0.987 × 55.55 છેદમાં ઉપરની રકમ આવી જશે, અહીંયા n ના આપણને મોલ મળશે। વિદ્યાર્થી મિત્રો, n ના મોલ મળ્યા કેટલા મળ્યા? 7.16 × 10⁻⁴, બરાબર છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો તમને યાદ અપાવી દઉં, આપણે નાઇટ્રોજન વાયુના મિલીમોલ શોધવાના છે, અને અહીંયા જવાબ કયા એકમમાં આવ્યો છે? મોલ। અહીંયા આપણો દાખલો પૂરો થતો નથી। ઓકે, તો આપણે મિલીમોલમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડે? કે જે પણ મોલ છે એને મિલીમોલમાં કન્વર્ટ કરવા માટે 10³ વડે એને ગુણવું પડે, તો 7.16 × 10⁻⁴ × 10⁻⁴ માંથી +3 એટલે -1 રહે, જવાબ થઈ ગયો 0.16 mmol। વિદ્યાર્થી મિત્રો, દાખલો એકદમ સરળ છે, વેલ્યુ જ મૂકવાની છે, પણ તમે જો પ્રશ્ન વાંચશો અને થોડીક કાળજી રાખશો
तो तमने तरत ज दाखलो ख्याल आवशे। फरीथी एकवार ओवरऑल जोई लईए, नाइट्रोजन ना मोलंस बराबर नाइट्रोजन ना मोल छेद में कुल मोल, नाइट्रोजन ना मोल आप्या नथी एटले आपणे एन धारी लीधुं, कुल मोल मांथी पाणीना मोल सुधी नाखे, पाणीना मोल एटले वजन छेद में अणुभार एटले 1000/18 पाणीना मोल मळी गया। मोलंस ना सूत्र में वेल्यू मूको, एन अपॉन कुल मोल, एन वत्ता 55.55, आ एन ने अवगणी एटले एक्स की वेल्यू मळे एन छेद में 55.55। सूत्र में वेल्यू मूकीए तो पी नी वेल्यू आपी है, एच नी वेल्यू आपी है, આ મૂલ્ય સુધી રાખો તો અહીં આપણે એન ને સૂત્ર કરતા બનાવીશું એટલે આપણને આ પ્રમાણે જવાબ મળશે। પણ ફરીથી જે પણ જવાબ મળશે કયા એકમમાં મળશે, મોલમાં મળશે। મોલને આપણે મિલીમોલમાં ફેરવા માટે 10³ વડે આપણે એને ગુણવું પડશે। તો આ થયો આપણો ઉદાહરણનો દાખલો, બરાબર છે। ઓકે, હવે આવા લખાણ સંબંધિત દાખલા આપેલા છે સામેના પેજ ઉપર। લખાણ સંબંધિત દાખલાની પણ વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, અગત્યના છે। एक बार इन्हें बराबर ध्यान समझी जसो ए तमने स्वाध्याय दाखला तमे सरलता थी करी सकसो। तो लखाण संबंधित दाखला नी बात करिए तो लखाण संबंधित में 2.6 नंबर नो दाखलो। तो दाखलो छे H2S एक विषालु वायु छे जे सड़ेला ईंडा जेवी वास धरावे छे, तेनो उपयोग गुणात्मक पृथक्करण में करवामां आवे छे। जो H2S नी पानी में द्राव्यता विद्यार्थियों ने आपलू छे STP स्टैंडर्ड टेम्परेचर एंड प्रेशर ए 0.195 मोलालिटी होय, तो अहीं आपणने द्रावण नी सांद्रता आपी छे कया एकम में, मोलालिटी में आपेली होय। तो हेनरी अचलांक नी गणतरी करो, चलो STP स्टैंडर्ड टेम्परेचर एंड प्रेशर, આપણે ગુજરાતીમાં કહીએ તો સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણિક, ટેમ્પરેચર એટલે તાપમાન અને પ્રેશર એટલે દબાણ, એટલે STP થઈ ગયું। તો હેનરી અચળાંકની ગણતરી કરો। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણે રકમમાં શોધવાનું છે શું, તો કે હેનરી અચળાંકની KH ના મૂલ્યની ગણતરી કરવાની છે। તો શરૂઆતમાં H2S ની સાંદ્રતા આપી છે, આપણે વાત કરી તેમ કેટલી આપી છે કે 0.195 મોલાલિટી આપી છે। ચલો મોલાલિટી બરાબર મોલ થઈ ગયું। ઓકે, એટલે આપણને દ્રાવ્યના મોલ મળી ગયા। દ્રાવ્યના મોલ કેટલા છે કે જે મોલાલિટી છે એ જ દ્રાવ્યના મોલ છે। તો STPનું દબાણ કેટલું છે, તો કે 1 bar બરાબર 0.987 bar છે। અહીંયા STP લખેલું છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો સ્ટાન્ડર્ડ પ્રેશર તો કેટલું છે 1 bar છે, 1 bar બરાબર શું લખાય 0.987 વાતાવરણ લખવામાં આવે છે। તો અહીંયા દ્રાવ્યના મોલ 0.195, દ્રાવકના મોલ વજન છેદમાં અણુભાર, ચલો આપણને કીધું છે દ્રાવક તરીકે શું છે કે દ્રાવક તરીકે અહીંયા શું છે એ આપણને કીધું નથી, પણ આપણે નથી કીધું એટલે પાણીને આપણે સમજી લઈએ છે, બરાબર છે, સોરી પાણી આપેલું જ છે, બરાબર છે। હવે કેટલું પાણી છે એ આપણને નથી કીધું, પણ સાંદ્રતા કયા એકમમાં આપી છે, મોલાલિટીમાં, અને આપણે મોલાલિટીની વ્યાખ્યા ભણી ગયા, શું વ્યાખ્યા છે 1 kg દ્રાવકમાં 1 mole જેટલો જથ્થો ઓગાળવામાં આવે। તો જ્યારે પણ સાંદ્રતા મોલાલિટીમાં આપેલી હોય એટલે આપણે દ્રાવક હંમેશા કેટલો હશે 1 kg હશે, અને 1 kg બરાબર શું લેવાનું આપણે 1000 gram, ચલો એનો આણ્વીય દળ કેટલો છે 18। તો અહીંયા W બરાબર 1000 gram કઈ રીતે લીધું વિદ્યાર્થી મિત્રોએ ખબર પડી ગઈ, ફરીથી એક વાર જણાવી દઉં આપણને સાંદ્રતા કયા એકમમાં આપી છે, મોલાલિટી, મોલાલિટી એટલે 1 kg પાણી લેવામાં આવે અને તેમાં પદાર્થનો 1 mole જેટલો જથ્થો ઓગાળવામાં આવે, તો બનતી સાંદ્રતાને મોલાલિટી કહેવામાં આવે છે। તો રકમમાં આપણને કેટલું પાણી લીધું છે એ કીધું નથી, પરંતુ મોલાલિટી શબ્દ આપ્યો છે એના આધારે આપણે અહીંયા વજન લીધું છે W બરાબર 1000 gram। તો અહીંયા દ્રાવકના મોલ થશે 55.55, ચલો મોલન્સ H2S ના મોલન્સ એટલે સૂત્ર શું થશે, તો કે H2S ના મોલ છેદમાં કુલ મોલ, કુલ મોલ એટલે કે H2S ના મોલ વત્તા પાણીના મોલ, રકમ મૂકી દો, બરાબર છે। હવે આપણને મૂળ આપેલા છે દ્રાવ્યના મૂળ છેદમાં દ્રાવ્યના મૂળ વત્તા દ્રાવકના મૂળ, તો અહીંયા આપણને એક્સ નું મૂલ્ય મળશે 0.00349, તો અહીંયા આપણને એક્સ નું મૂલ્ય મળી ગયું। આંશિક દબાણ આપણને આપેલું છે, કેટલું આપેલું છે STP, STP એટલે 1 bar, બરાબર છે, એટલે 0.987 થઈ ગયું આંશિક દબાણ છે। મોલન્સ છે તો KH ની વેલ્યુ આપણે શોધી શકીએ, તો KH ને સૂત્ર કરતા બનાવશો અને ગણતરી કરશો તો 0.987 / 0.00349
बराबर आपने जवाब मैसे 282.80। विद्यार्थी मित्रों अँ पण जवाब आवशे ए जवाब क्या एकम में आवशे एटीएम में आवशे बराबर छे। आ थयो आपलो लखाण संबंधित दाखलो दाखलो नंबर 2.6। आगळ जोईए तो त्यारबाद छे बीजो एक दाखलो आपेलो छे। चलो लखाण संबंधित बीजो एक दाखलो छे एने पण जोई लईए छे। पाणी में चलो पानी द्रावक तरीके आप्युं छे। सीओ टू माटेनो हेनरी अचळांक नुं मूल्य चलो केएच नुं मूल्य आप्युं छे। विद्यार्थी मित्रों आ जरा अगत्यनो दाखलो छे ध्यान आपजो। केएच नो जो पण एकम आपेलो छे ए एकम कयो छे पास्कल छे। केएच नो एकम पास्कल छे 298 केल्विन तापमाने 2.5 एटीएम सीओ टू दबाण हेठळ संकुलित करेला 500 ml सोडा वोटर में ना सीओ टू ना जत्था की गणतरी करो। तो सोडा वोटर नो जत्थो छे एटले के द्रावण नु कद छे ए द्रावण नु कद केटलू छे 500 ml छे। थई गयो तो सीओ टू ना जत्था ने तो केटलो सीओ टू वायु ओगळशे एनो आपणे जत्थो एटले के दळ गणवानो छे। तो फरीथी अहींया शरूआत करिए। तो मैं तमने कीधुं तेम सौथी पहेला आपणे प्रश्न ने बराबर वांचीने समझवो पड़े। समझिए तो ज आपणने एनो आइडिया आवे कि आपणे दाखलामां शुं करीशुं। मैं तमने कीधुं तेम कि सौथी पहेला आपणने पीएच नी वेल्यू आपी छे परंतु एनो एकम कयो आपेलो छे पास्कल। आंशिक दबाण आप्युं छे क्या एकम आप्युं छे वातावरण। विद्यार्थी मित्रों आपणे हेनरीना नियममां भणी गया के જે પણ દબાણનો એકમ હશે દબાણનો જે એકમ કયો એકમ હશે કોનો એકમ હશે કેએચ નો તો જે કેએચ નો એકમ હશે કોનો દબાણ કોનો એકમ હશે દબાણનો તો અહીંયા પાસ્કલ છે ને અહીંયા શું છે વાતાવરણ એટલે આપણે શું કરવું પડશે કે કેએચ નું મૂલ્ય પાસ્કલમાં છે અને દબાણ આપણું 12માં છે એટલે આપણે શું કરીશું કે આ વાતાવરણને પાસ્કલમાં કન્વર્ટ કરીશું। એના માટેનું આપણે પરિવર્તન લઈશું કન્વર્ઝન લઈશું એક एक एटीएम एट के एक वातावरण बराबर 101 325 पास्कल। शब्दों पर ध्यान आपजो एक एटीएम बराबर 101 325 पास्कल। हम आ वस्तु ने हूँ अर्थसूचक संख्या में फेरी नाखू छू। अर्थसूचक संख्या में फेरवा माटे एक बे त्रण चार अने पांच पॉइंट आ तरफ खसू छू। हवे आ वेल्यू थी जैसे 1.01325 × 10^5 पास्कल थी गई बराबर छे। एक एटीएम बराबर आटला पास्कल तो 2.5 एटीएम बराबर केटला पास्कल बराबर छे तो आपको जवाब आवशे 2.533 125 × 10^5 पास्कल। तो आपणे खाली शुं कर्युं के जे पण आंशिक दबाण वातावरणमां हतुं एने क्या एकम में लई गया आपणे पास्कल में बराबर छे। ओके हवे बाकीनुं सेम बात छे सीम्पल छे आंशिक दबाण केएच अने एक्स तो आपणे रकम में शोधवानुं छे शुं सीओ टू वायु ना जत्थो शोधवानो छे। जत्थो एटले अहींया मोल अंश आपणे शोधीशुं। आंशिक दबाण आप्युं छे 2.533 125 × 10^5 बराबर केएच नी वेल्यू आपी छे 1.67 × 10^8 अने मोल अंश आपणे शोधवाना छे। तो मोल अंश ने सूत्र करता बनावो एटले आ प्रमाणे गणतरी थशे ने जवाब आवशे 1.570 × 10^-3। विद्यार्थी मित्रों आ सीओ टू नो मोलंस आयो जत्थो नहीं आयो बराबर छे। आ मोलंस ना आधार आपणे शुं करवा पड़शे एना मोल नक्की करवा पड़शे। मोल नक्की करवा माटे आपणे शुं करीशुं मोलंस नुं सूत्र मूकी दो तो के मोलंस एटले शुं तो के कोई एक घटक ना मोल छेदमां कुल मोल। तो सीओ टू ना मोलंस बराबर सीओ टू ना मोल छेदमां सीओ टू ना मोल इंटू पाणी ना मोल। हवे सीओ टू ना केटला मोल छे ए आपणे शोधवाना छे एटले आपणे एने एन भरी लईशुं। પાણીના મોલની વાત કરીએ તો મોલ બરાબર વજન છેદમાં અણુભાર હવે આપણને કીધું છે સોડા વોટર તો સોડા વોટરનું કદ આપણને કેટલું આપી દીધું 500 ml પાણી માટે કદ અને એનું દળ કેવું થશે સરખું થશે કેમ કે એની ઘનતા કેટલી છે 1 એટલે પાણીના મોલ બરાબર વજન છેદમાં એટલે 500/18 અને જવાબ આવશે 27.78 મોલન્સ સીઓ ટુના મોલન્સ બરાબર સીઓ ટુના મોલ છેદમાં કુલ મોલ કુલ મોલમાંથી આપણે आयन ने अवगणी नाखीशु बराबर छे। हवे शुं थशे के सीओ टू ना मोलंस 1.570 × 10^-3 एन आपणे शोधवानो छे अने आपणे अवगणी नाखीए बराबर छे। आ एन ने हवे सूत्र करता बनावानो आ क्रॉस गुणाकार में जशे स्मोल एन बराबर 1.570 × 10^-3
गुणिया 27.78। आ बेनो गुणाकार करशो एटले आपणो जवाब आवशे। आ थया आटला मोल CO2 वायु એ સોડા વોટરમાં શું થશે? દ્રાવ્ય। ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે જથ્થો શોધવાનો છે અને જથ્થો આપણે ગ્રામમાં બતાવવાનો છે। અહીંયા આપણે જે જવાબ શોધીએ કયા એકમમાં છે? મોલમાં। હવે મોલને આપણે શું કરીશું? વજનમાં ફેરવીશું। મોલ એટલે શું? તો કે વજન છેદમાં અણુભાર। તો CO2 ના મોલ બરાબર વજન છેદમાં અણુભાર આપણે શોધવાનું છે। વજન અણુભાર આપણને ખબર છે, તો મોલ કેટલા આવી ગયા? તો કે 42.14 × 10⁻³ બરાબર વજન છેદમાં આણ્વીય દળ થઈ ગયું। ઓકે, તો CO2 નો આણ્વીય દળ કેટલો છે? 44 આપેલો છે। ડબલ્યુને શુદ્ધ કરતા બનાવો એટલે જવાબ આવશે। હવે જે જવાબ આવશે કેટલો આવશે ગ્રામમાં, તો આપણે કહી શકીએ ભાઈ આટલા ગ્રામ CO2 વાયુ એટલે કે 1.584 ગ્રામ જેટલો CO2 વાયુ એ સોડા વોટરમાં શું થયો હશે? દ્રાવ્ય થયો હશે। બરાબર છે, ખ્યાલ આવી ગયો। આ પ્રમાણે આપણે ઉદાહરણ અને લખાણ સંબંધિતના હેનરીના નિયમના દાખલા જોયા અને પ્રેક્ટિસ કરજો અને સમજજો, અને એના આધારે જે સ્વાધ્યાયના દાખલા છે એ સ્વાધ્યાયના દાખલા કરવા માટે પ્રયત્ન કરજો। ઠીક છે, ઓકે। તો હેન્ડીના નિયમના બાદ બીજી એક અગત્યની થિયરી આવે છે, રાઉલ્ટનો નિયમ। વિદ્યાર્થી મિત્રો, રાઉલ્ટનો નિયમ આપણે ભણવાનો છે ઘન દ્રાવ્ય ઘન પ્રવાહી દ્રાવક માટે, અને બીજું ભણવાનું છે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે। માંથી આ જે નિયમ છે વિદ્યાર્થી, રાઉલ્ટનો નિયમ કોના માટે? કે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે એ સૌથી વેરી 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 મોસ્ટ આઈએમપી સવાલ છે, અને બરાબર તૈયાર કરજો। મોટાભાગે બોર્ડમાં આ જ સવાલ પૂછાય છે અને એના દાખલા પણ અગત્યના છે। બરાબર છે, તો શરૂઆત કરીએ। જેનો ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી હતો એનું નામ છે ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટે। નામ છે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટો। એને શું કર્યું કે જે પણ પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક છે એ બે વચ્ચેનો જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો। રાઉલ્ટે કીધું કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ પી એ દ્રાવણમાં રહેલા તેના દરેક ઘટકના મોલન્સ એક્સને કેવું હોય છે? સમપ્રમાણમાં। વિદ્યાર્થી મિત્રો, એના નિયમ જેવું અહીંયા પણ આપણે તમે જોઈ શકો છો, આંશિક દબાણ એ મોલન્સના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે। પણ ધ્યાન આપજો, અહીંયા દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા છે? પ્રવાહી। હેન્ડના નિયમમાં શું હતું કે દ્રાવ્ય તરીકે વાયુ હતો અને દ્રાવક તરીકે પ્રવાહી હતું। રાઉલ્ટના નિયમમાં શું છે કે દ્રાવ્ય પણ પ્રવાહી છે અને દ્રાવક પણ કેવું છે? પ્રવાહી છે। ઠીક છે, ઓકે। હવે આપણે એની સમજૂતી આપીએ, તો સમજૂતીમાં આપણે શું કરીશું? તો કે જે પણ પ્રવાહી દ્રાવ્ય છે, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક અને બે આ નંબરનું ધ્યાન રાખશો તો જ તમને દાખલા આવડશે। જો આ નંબરમાં ગૂંચવણા થઈ ગયા તો દ્રાવ્યના બદલે તમે દ્રાવકનું વજન લખશો, બાષ્પ દબાણ લખશો અને દ્રાવકના બદલે દ્રાવ્યનું, એટલે અહીંયા નંબરમાં ગૂંચવણો થવો જોઈએ નહીં। તો પ્રવાહી દ્રાવ્ય માટે એક નંબર, અથવા તમે કેટલીક રેફરન્સ બુકમાં જોશો તો દ્રાવ્ય માટે એ અને દ્રાવક માટે તમને બી શબ્દ જોવા મળશે। તો ક્યાં તો તમે 1-2 શબ્દનો ઉપયોગ કરો અથવા તો તમે એ અને બી નો ઉપયોગ કરો। ઓકે, શરૂઆત કરીએ છીએ। તો પ્રવાહી દ્રાવ્ય માટે આપણે એક શબ્દનો ઉપયોગ કરીશું। તો રાઉલ્ટના નિયમ મુજબ આપણે કીધું પણ બાષ્પ આંશિક દબાણ છે એ મોલન્સના કેવા હશે? સમપ્રમાણમાં। તો જે પણ દ્રાવ્ય છે એ દ્રાવ્યનું આંશિક દબાણ, આંશિક દબાણ એટલે પી અને 1 એટલે દ્રાવ્યનું આંશિક દબાણ, એ પ્રમાણે મોલન્સ એટલે એક્સ અને 1 એટલે દ્રાવ્યનો મોલન્સ। તો દ્રાવ્ય માટે આંશિક દબાણ પી વન અને મોલન્સ કેટલો થયો? એક્સ વન। તો રાઉલ્ટના નિયમ મુજબ પી વન પ્રપોર્શનલ ટુ એક્સ વન। ચલો, પ્રપોર્શનલ છે એને આપણે કરી નાખવો છે, એક અચળાંક મૂકીશું, તો અચળાંક તરીકે આપણે શું મૂકીશું? P01। પી વન બરાબર P01 × X1। તો એ જ પ્રમાણે પ્રવાહી દ્રાવક માટે, તો દ્રાવક માટે આપણે શબ્દ વાપરીશું બે અથવા તો બી, આંશિક દબાણ P2 મોલન્સ X2, P2 પ્રપોર્શનલ ટુ X2, પ્રપોર્શનલ કરી નાખી અચળાંક મૂકીએ P02, P2 બરાબર P02 × X2। વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન થાય કે P1 એટલે દ્રાવ્યનું બાષ્પ દબાણ, P01 એટલે P01 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દ્રાવક હોય કે દ્રાવ્ય હોય એ શુદ્ધ અવસ્થામાં હોય એનું બાષ્પ દબાણ હંમેશા નિશ્ચિત હોય, એ કોઈ દિવસ બદલાય નહીં। ફોર એક્ઝામ્પલ, પાણી
જે પણ પાણી છે એ પાણીનું બાષ્પ દબાણ પણ કેવું હશે? તો કે શુદ્ધ પાણી લો, શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ કેવું હોય? નિયત હોય, નિશ્ચિત હોય, ચોક્કસ હોય, અચળ હોય, એ બદલાય નહીં. બદલાય નહીં એટલે અહીંયા આપણે P0 એટલે કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણને અચળાંક તરીકે લીધો છે. ક્યાંથી આવ્યો શબ્દ ખબર પડી ગઈ? P1 પ્રપોર્શનલ ટુ X1, તો આપણે ચલે છે નિશાની કરી નાખવાનું, અચળાંક મૂકવો પડે. અચળાંક તરીકે અહીંયા આપણે શું લખ્યું કે દ્રાવ્યનું બાષ્પ દબાણ કે જે અચળ છે અને બદલાતું નથી, એ પ્રમાણે અહીંયા આપણે દ્રાવ્યનું બાષ્પ દબાણ લીધું. બરાબર છે? તો આપણી પાસે બે સમીકરણ બન્યા, P1 બરાબર P01 અને P2 બરાબર P02 ઇન્ટુ X2. ઓકે, હવે આપણે 11મા ધોરણમાં ડાલ્ટનનો નિયમ ભણી ગયા. તો ડાલ્ટનના નિયમમાં આપણે કંઈક એવું ભણી ગયા હતા કે એક જ પાત્રમાં એક કરતા વધારે પ્રવાહી લેવામાં આવે તો, સોરી, એક જ પાત્રમાં એક કરતા વધારે વાયુ લેવામાં આવે તો દરેક વાયુનું આંશિક દબાણ નો સરવાળો એ તેના કુલ દબાણ બરાબર થાય છે. તો અહીંયા પણ આપણે શું કહીએ છીએ કે એક પાત્રમાં દ્રાવ્ય અને દ્રાવક બંને શું લઈએ છે? પ્રવાહી લઈએ છે. પરંતુ દરેક પ્રવાહી કેવું હોય? બાષ્પશીલ હોય, એટલે કે ઓછા વધતા પ્રમાણમાં તેનું સમાન રૂપાંતર થશે બાષ્પમાં, એટલે દ્રાવ્યની પણ બાષ્પ બનશે અને દ્રાવકની પણ બાષ્પ બનશે. તો આ બંને બાષ્પ ભેગી મળીને પાત્રનું કુલ દબાણ બનાવશે, એટલે P ટોટલ બરાબર P1 પ્લસ P2, ઇક્વેશન નંબર આપણું 3 થઈ ગયું. હવે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 માંથી P1 અને P2 ની કિંમત મૂકીશું. પી ટોટલ બરાબર P01 ઇન્ટુ P01 ઇન્ટુ X1 વત્તા P02 ઇન્ટુ X2. તો આ P1 ની કિંમત થઈ ગઈ અને આ P2 ની કિંમત થઈ ગઈ. બરાબર છે? ઓકે, તો આ P1 ની કિંમત થઈ ગઈ અને આ P2 ની કિંમત થઈ ગઈ. હવે આપણને ખબર છે કે X1 વત્તા X2 એટલે કે મોલ્સ નો કુલ સરવાળો કેટલો હોય છે? હંમેશા 1. X1 વત્તા X2 = 1. તો X1 બરાબર શું લખાય? તો કે 1 - X2 લખી શકાય. તો 1 - X2 આ કિંમત એ અહીંયા મૂકી દો X1 ની જગ્યાએ. તો P01 - X2 વત્તા P02 ઇન્ટુ X2 લખાય. બરાબર છે? અહીંયા શું લખીશું? તો P01 ઇન્ટુ 1 એટલે P01, P01 ઇન્ટુ X2 એટલે P01 ઇન્ટુ X2 લખાય, વત્તા આ જે બેઠું પદ મૂકી દો. થઈ ગયું. હવે આ પદ પ્લસ છે અને આ પદ કેવું છે? માઇનસ. હું પ્લસ ને આગળ લખી દઉં છું અને માઇનસ ને પાછળ લઈ જઉં છું. P01 વત્તા આ પદ આગળ આવી ગયું, P02 X2 માઇનસ આ પદ પાછળ ગયું, P01 ઇન્ટુ X2. હવે બંનેમાં શું છે? તો કે X2 કોમન છે અને બહાર કાઢી લો. P01 વત્તા, ચલો બંનેમાંથી X2 કોમન કાઢી લીધો, P02 - P01 થઈ ગયું. હવે આ X આપણું સમીકરણ થઈ ગયું. X2 ને પાછળ લખી દો એટલે સમીકરણ થશે P ટોટલ બરાબર P01 વત્તા P02 - P01 ઇન્ટુ X2. થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આ આપણું અગત્યનું સમીકરણ છે. આ સમીકરણના આધારે આપણે દાખલા ગણવાના છે. આપણે રાઉલ્ટના નિયમના જેટલા પણ દાખલા આવશે મોટા ભાગે પ્રવાહી દ્રાવ્ય પ્રવાહી દ્રાવક માટે, એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને યાદ રાખવા માટે આપણે શું કરીશું? એક શબ્દ, એક ટ્રીક છે, 1 2 1 2 યાદ રાખીશું એટલે કોઈ પણ દિવસ ક્રમમાં ભૂલ થાય નહીં. ફરીથી 1 2 1 2. જો તમે X1 - X2 લો તો આ સૂત્ર મળશે. પણ કોઈ એવું કે ના સર, આપણે X2 - X1 લઈએ તો કઈ વાંધો નહીં. તો જો તમે X2 - X1 લેશો તો આ જે સૂત્ર છે એ સૂત્રમાં જ્યાં 1 છે ત્યાં 2 કરી દો અને જ્યાં 2 છે ત્યાં 1 કરી દો. 1 2 2 1. તો હવે સૂત્ર શું થઈ ગયું? 2 1 2 1. તમે બંનેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકો છો. 1 2 1 2 લો અથવા તો 2 1 2 1 લો, બંનેનો જવાબ હંમેશા સરખો જ આવશે. બરાબર છે? તો આપણું ફરીથી સૂત્ર થયું P ટોટલ બરાબર P01 વત્તા P02 - P01 ઇન્ટુ X2. થઈ ગયું. આ સમીકરણ છે, સમીકરણ નંબર 4 અને 4 છે, આ બંને સમીકરણ સરખા જ છે. હવે આ સમીકરણના આધારે આપણે કેટલાક સ્ટેટમેન્ટ બનાવવાના છે. બરાબર છે? તો આપણને 3 સ્ટેટમેન્ટ આપેલા છે. જે સમીકરણ નંબર 4 છે, સમીકરણ 4ના આધારે આપણે 3 સ્ટેટમેન્ટ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, ગોખવાની બિલકુલ જરૂર નથી. શું તમે સૂત્ર ઉપર બરાબર ધ્યાન આપશો? બરાબર છે? તો સૂત્રના આધારે જ આપણે આ 3 સ્ટેટમેન્ટ લખી શકીએ છીએ. બરાબર છે? ચલો જોઈએ કેવી રીતે. તે શરૂઆત કરીએ છે. પહેલું સ્ટેટમેન્ટ આપેલું છે,
द्रावणनું કુલ બાષ્પ દબાણ એટલે કે પી ટોટલ એ ગમે તે એક ઘટક એટલે ક્યાં તો x1 અથવા તો x2 સાથે સંબંધિત છે શબ્દો પર ધ્યાન આપો શું કીધું છે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ તો અહીંયા જોઈ શકો છો કુલ બાષ્પ દબાણ એટલે પી ટોટલ કોની સાથે સંબંધિત છે તો કે જો આ સમીકરણ લઈએ તો આ કુલ દબાણ એ x2 સાથે સંબંધિત છે અને જો આ સમીકરણ લઈએ તો આ સમીકરણ એ x1 સાથે સંબંધિત છે થઈ ગયું બરાબર છે તો કુલ દબાણ मोलन साथ संबंधित है समीकरण चार लो तो आमीकरण आ लो तो आना आधार थी गयु आप गोखवा जरूरत नहीं सूत्र न आधार एने समझा सकी द्रावण कुल बाष्प दबाण एक घटक ए ना मोलंस एक्स ए अथवा तो घटक बी ना मोलंस एक्स साथ संबंध धरावे थी गयु संबंधित बीजु स्टेटमेंट है द्रावण कुल बाष्प दबाण एक घटक एक अथवा तो घटक बे ना मोलन साथ केव संबंध दर्शाए रेखीय संबंध दर्शाए तो तब जी सको फरी सूत्र में कि आ कुल टोटल है आ मोलंस बने एक ज रेखा में आला है जो कुल दबाण वे तो एक्स टू मूल्य वे अथवा तो एक्स टू मूल्य वे तो कुल दबाण में शूँ वारो देट मीन्स के बने से वच्चे संबंध केव रेखीय संबंध है तो पहला आम शू कीधु कि कुल दबाण ये एक्स टू अथवा तो एक्स वन पर आधार राखे बीजा में शू कीधु कुल दबाण और एक्स वच्चे रिलेशन है ये रिलेशन केवे लीनियर केव रेखीय संबंध है एक रेखा में आला है एट रेखीय संबंध थी गयु तो तीजा में अपने कीधु कि शुद्ध घटक एक ना बाष्प दबाण चलो एक न बाष्प दबाण एट पी जीरो वन बीजा बाष्प दबाण एट पी जीरो टू पर आधारित द्रावण पर कुल बाष्प दबाण एट पी टोटल ए घटक एक अथवा बेना मोलंस वधारा प्रमाण वधे के घटे फरी विद्यार्थी मित्रों समझो शू कहवा मांगे अहियाँ जो तमे पी जीरो टू अने पी जीरो वन माथी कोई एक ना बाष्प दबाण में चेन्ज करो बराबर है तो एना आधार मोलंस चेन्ज थे मोलंस चेन्ज थे आधार शू पी टोटल चेन्ज थे अहियाँ मोलंस में जो फेरफार थाय तो कुल दबाण बदलाई जैसे बराबर है तो अँ घटक एक बेना बाष्प दबाण आधार द्रावण जो कुल बाष्प दबाण है पी टोटल है बराबर है पी टोटल એ ઘટક એક અથવા તો ઘટક બે ના મોલન્સ ના પ્રમાણે વધે કે ઘટે છે તો આ વધશે તો આ વધે આ ઘટે તો આ ઘટે થઈ ગયું આ ત્રણ સ્ટેટમેન્ટ આપણે આ સૂત્રના આધારે આપણે તારવી શકીએ છીએ ત્યારબાદ છે આપણને એક ગ્રાફ આપ્યો છે કંઈક આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ ગ્રાફ અગત્યનો છે જો શરૂઆત કરીએ તો અહીંયા આપણને ગ્રાફમાં ત્રણ લાઈન દેખાય છે આ પહેલી લાઈન આ બીજી લાઈન અને આ બીજી લાઈન તો સૌથી પહેલા ગ્રાફ કોના વર્સિસ કોનો દોરવાનો છે તો ગ્રાફ આપણે મોલન્સ વર્સિસ બાષ્પ દબાણનો શોધવાનો છે બાષ્પ દબાણનો આપણે આલેખ દોરીએ મોલન્સ વર્સિસ બાષ્પ દબાણનો આપણે આલેખ દોરીએ તો એ કંઈક આ પ્રમાણે હશે તો આલેખની વાત કરીએ તો સૌથી પહેલા આપણે આ આલેખ જોઈએ આ પ્રમાણે તો આ આપણું બાષ્પ દબાણ થશે ને આપણું મોલન્સ હશે તો અહીંયા એક્સ વન ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો એક એ દ્રાવ્ય માટે છે અને ટુ એ દ્રાવક માટે છે અહીંયા એક્સ વન બરાબર ઝીરો એનો મતલબ શું થયો કે દ્રાવ્યના મોલન્સ કેટલા છે શૂન્ય આ તરફ જશો એટલે ધીમે 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 મોલન્સનું મૂલ્ય વધતું જશે અને કોઈ એક બિંદુ એવું આવશે કે જ્યાં મોલન્સનું મૂલ્ય કેટલું થશે એક થઈ ગયું ફરી સમજો આ બિંદુ છે આ મોલન્સ છે તો શરૂઆતમાં મોલન્સનું મૂલ્ય કેટલું છે એક્સ વન બરાબર ઝીરો પછી જેમ તમે આ તરફ જશો એમ શું થશે કે મોલન્સનું મૂલ્ય વધતું જશે અને કોઈ એક બિંદુ આવશે કે જ્યાં મોલન્સનું મૂલ્ય કેટલું થશે એક્સ વન બરાબર વન થશે બરાબર છે ઓકે તો આપણું સમીકરણ છે કે પી બરાબર પી ઝીરો વન ઇન્ટુ એક્સ વન એક્સ વન બરાબર તો કેટલું થઈ ગયું એક એટલે પી બરાબર શું થઈ ગયું પી ઝીરો વન અહીંયા આપણે શું લખ્યું પી ઝીરો વન બરાબર છે આજે આપણે ગ્રાફ દોરીએ બાષ્પદબાણ વિરુદ્ધ આંશિક દબાણનો તો એ કેવો મળશે આપણને સીધી રેખા तो जे समय एक्स वन नु मूल्य वन थे ते समय पी जीरो वन नु मूल्य के पी नु मूल्य के पी जीरो वन थे बराबर है आप ग्राफ आ प्रमाण सीधी रेखा बराबर है ओके हम आग जुओ हम एक्स वन बराबर जीरो है तो आप कीधु कि मूलंस नो कुल सरो के एक एक्स वन बता एक्स टू इज इक्वल टू वन थव जइए तो आ शून्य है मतलब आ के वन तो अहियाँ एक्स वन बराबर वन है एक्स टू बराबर शू जीरो तो आज आप बात करी ए कोना माटे करी वन नंबर माटे एटले के द्राव्य माटे बात करी हवे बात करी छे द्रावक नु द्रावक माटे आपणे ग्राफ दोरीशुं
कई आ प्रकार हे बराबर फरी आ प्रकार तो आ बाष्प दबाण है आ मुरंस है तो अहीं एक्स वन वेल्यू वन है तो एक्स टू वेल्यू के हे जीरो हम आप तरफ जाइए आ तरफ जाइए तो शू एक्स टू मूल्य जीरो है जम जम ते ग्राफ में आ तरफ जोशो ए कई एक बिंदु एवं आशे कि ज्या एक्स टू मूल्य केव हे वन तो फरी थी पी टू बराबर पी जीरो टू इंटू एक्स टू थी गयु आ ग्राफ ते आम दौरशो ए ग्राफ अपने सीधी रेखा मैं कोई एक बिंदु के ज्या एक्स टू मूल्य के वन अहीं एक्स टू करी नाखो तो पी टू बराबर शू थी गयु पी जीरो टू थी गयु बराबर आ प्रमाण आप ग्राफ ने समझवा पी अपने कीधु कि हूँ धारी लो कि जो को द्रव्य है ये द्रव्य न बाष्प दबाण ओछू है को करता द्रावक करता द्रव्य न बाष्प दबाण एट पी जीरो वन द्रावक न बाष्प दबाण एट पी जीरो टू अँ जुओ जो ग्राफ है ये ग्राफ में पी जीरो वन वेल्यू के ओछी है पी जीरो टू वेल्यू के वधारे है बराबर है द्रावण जो कुल बाष्प दबाण है तो कुल बाष्प दबाण ए ओछा में ओछू पी जीरो वन जेटू हे वधु में वधु के हे सॉरी ओछा में ओछू पी जीरो वन जेटू हे वधु में वधु के हे पी जीरो टू जेटू बराबर है चलो आज वस्तु हूँ शब्द में समझा छू द्रव्य द्रावक द्रव्य एक और द्रावक बे माटे बाष्प वर्सेस मोलन्स नो आलेख दौरवामां आवे पहले आपणे वात करीए द्रव्य द्रव्य में शुरुआत में एक्स वन मूल्य जीरो है आ तरफ जाओ एटले एक्स वन मूल्य वधीने वन थशे ए समय एक्स वन बराबर वन तो आप सूत्र पी वन बराबर पी जीरो वन इंटू एक्स वन एक्स वन मूल्य वन एट पी वन बराबर शू थी गयु पी जीरो वन लखी सकते एज प्रमाण द्रावक की बात करिए द्रावक पी टू बराबर पी जीरो टू एक्स टू जे समय एक्स टू मूल्य वन थी जाए तो समय पी टू बराबर पी जीरो टू आप लखी सकी बराबर है तो आम द्रावण कुल दबाण एट पी टोटल ए पी वन पी टू सरल बराबर है तो अँ धरी ले पी जीरो वन इज लेस देन पी जीरो टू बराबर है हम जयरे द्रावण में बाष्प संघटन संतुलन में हो बने प्रवाही बाष्प एक बीजा संतुलन में हो तरह पी वन पी टू द्रव्य द्रावक शू है आंशिक दबाण तो पी एट आंशिक दबाण वन और टू एट द्रव्य द्रावक हम जनरली अपने मोलन्स संज्ञा वापरी एक्स अँ संज्ञा लैसु वाई तो वाई वन और वाई टू शू है तो द्रव्य द्रावक मोलन्स फरी विद्यार्थी मित्रों जनरली अपने मोलन्स एक्स संज्ञा उपयोग करे अँ वाई लैसु तो अँ एक पात्र में बे अलग अलग वायु है बने वायु ने अपने आंशिक दबाण शोधवा है अलग अलग आंशिक दबाण शोध सूत्र है पी वन बराबर वाई वन इंटू पी टोटल चलो पी वन एटले द्रव्य जो वायु है यू आंशिक दबाण बराबर एना द्रव्य मोलन्स गुणिया कुल दबाण चलो एज प्रमाण पी टू बराबर वाई टू इंटू पी टोटल चलो पी टू एटले द्रावक तरीके वायु है बराबर है एनु बाष्प दबाण बराबर द्रावक मोलन्स गुणिया कुल दबाण एट साधु सूत्र थे पी वन बराबर वाई वन इंटू पी टोटल थी गयो विद्यार्थी मित्रों आ थयो आपणो राउल्ट नो नियम कोना माटे प्रवाही द्रव्य अने प्रवाही द्रावक माटे विद्यार्थी मित्रों बराबर ध्यान आपजो आ थियरी ने बराबर तैयार करजो सौथी वेरी मोस्ट इम्पोर्टंट थियरी छे अने एना आधारे गुजकेट नीट अने बोर्ड नी अंदर घणा बधा दाखला अलग अलग रीते एना पूछाय छे तो बराबर तैयारी करजो तो आज आपणे भण्या राउल्ट नो नियम प्रवाही द्रव्य अने प्रवाही द्रावक माटे अने हेनरीना नियमना दाखला गण्या उदाहरण अने लखाण संबंधित स्वाध्यायना दाखला हेनरीना जो है गणवा प्रयत्न करजो ओके थैंक यू।